આજે સંગીતા એક ગીત સંભળાવશે વરસાદને લગતું. અને એની પત્ની એના પતિને રોકે છે જોવા માટે એવા લોકગીતો હશે. પછી છેલ્લે કેવું આવે ખબર? તમને વાલી દરબારી ચાકરી રે તેમને. હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? તમે બધા મજામાં છે? ગુડ મોર્નિંગ બધા મિત્રો, કેમ છો બધા? સંગીતા, કે આજે મને વિડીયો ચાલુ કરવા દો, મને શીખવાડો કઈ, કેમ કે આટલા દિવસ થયા અને હમણાં એને ઈચ્છા થઈ બ્લોગ બનાવવાની. જો અને આજે કામના દિવસ એમ કે બ્લોગ બનાવો. હવે આપણે ખેતર આવ્યા છે, સોયાબીન ઉગી ગયું છે સરસ. સોયાબીન ની વાવણી આપણે હળથી કરી હતી એટલે સરસ ઉગી ગયું છે. અને કરબડી નો ગારો રાખ્યો છે એટલે વરાપ આપે તો કરબડી પણ બળદથી ખેંચાઈ દેવાની પછી તો સરસ લાગે છે હવે. અને આપણા ખેતરની આસપાસનું હરિયાળું હરિયાળું દેખાય છે જાને. આ જુઓ, આપણે ખેતર આંટો મારવા કરીને આવ્યા. ક્યારે આ ખેતર આવ્યા નથી ને ક્યારે આ ખેતરનો વ્લોગ પણ નહીં લીધો આપણે. એના પહેલાં અહીંયા પશુઓનો ચારો નાખ્યો હતો. આજે અમે ચાલુ છું ને ભાગમાં વરાપદ ના થાય તો આ સાલ અમે છે ને ઉનાળામાં 2 ટેક્ટર રેતી નખાવી હતી આ ભાગમાં. આજે છે ને આ તૂટ્યા પાછળનો અહીંયા અંદર ચાલી ના શકાય એટલે આ સાલ સારો છે વરાપ. રેતીના હિસાબે ચીકની માટી કાળી જમીન છે અમારે. વરસાદી વાતાવરણ છે આજે તો અને એમ થોડો કરીને વધે છે. હવે સરસ ઉગાવો થઈ ગયો ને જીનાજીને છાંટાઈ પડવા માંડ્યા. મારે જવું પડશે ઘરે હવે. વરસાદમાં છાંટાઈ પડે છે ને મોબાઈલ મૂકવા માટે પ્લાસ્ટિકની થેલી નહીં લાવ્યો, દોડીને જવું પડશે મારે. જીનો વરસાદ પડે છે હવે. ખેતર આવેલા ત્યાંથી આપણે નીકળ્યા છે ઘરે જવા માટે હવે. અને વરસાદ ઝીનો પડે છે. હજી અમારે બહુ આમ શું કહેવાય મુસળધાર વરસાદ એવો નહીં થયો. માપ માપનો છે ખેતી લાયક વરસાદ. એવું વરસાદ આવે છે ને મને અહીંયા ગાડી મૂકી દીધી છે. આજે સંગીતા એક ગીત સંભળાવશે વરસાદને લગતું. ચાલો વરસાદને લગતું એક ગીત સંભળાવશે. સરસ. વરસાદ આવે એવું ગાવાનું. હવે એ તો બધાને આવડતું હોય. જો અમારા સાહેબ હું કહેતા લા ખબર કે એક લોકગીત હતું 8માં કે 9માં ધોરણમાં તો એ પતિને એમ કહેશે કે શું કહેવાય કે આભમો જીની જબુકે વીજળી રે કે નૈરે જવા દવ તન ચાકરી રે એમ કરીને લોકગીત આવતું હતું. સરસ છે. એને એમ કહેવાય છે અષાઢી સાંજના અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે તારે વીજળી આ શું કહે વરસાદ ચાલુ થઈ જાય એવું કે સાહેબ. આવો ઝરમર વરસાદ વરસતો હોય અને એની પત્ની એના પ્રિયતમ માટે ગાતી હોય તો એમ ગવાય કે આભમાં ઝરમર વરસે ને ગુલાબી કેમ કરી જાશે ચાકરી રે. એની પત્ની એના પતિને રોકે છે જોવા માટે એવા લોકગીત હશે. પછી છેલ્લે કેવું આવે ખબર? કે તમને વાલી દરબારી ચાકરી રે કે અમને વાલો તમારો જી ગુલાબી નહીં રે જવા દઉં ચાકરી રે.
આવો વરસાદ હોય ને આવા લોકો તો જવા કેલા આજુ ને વરસાદ બંધ રહ્યો ને મને કેતરને લેવા માટે સ્કૂલે ગયા પણ ફરી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે મને કેતરને લઈને આવી ગયા વરસાદમાં પહેલી વાર કે તો કેવી રહ્યું ઠંડી નહીં લાગી ને પહેલી વાર ભીનું થવાનું ભીની ઠંડી નહીં લાગી ને તમે નીકળ્યા ને બહુ વરસાદ પડવા લાગ્યો તો તમને કેટલાક લાગ્યો નદીમાં સારું લાગ્યો તે હું તરસ લાગ્યું વરસાદનું પાણી પીવું વરસાદનું આ તો ઉપરથી આવતું કે ધાબાનું આજે ઊંઘી ગયો હા ઊંઘી ગયો આજે તો ચોમાસાનો બપોર પછીનો નાસ્તો બે હાથું કહેવાય તો સંગીતા શેકી દીધી છે મફરી આર્ય અહીંયા જાગી ગયો હે ને ગરમ ગરમ છે કે ઠંડી હે બેટા આર્યન ફોલી નાલ આર્યનને જો ફૂટે ના તો કેવી રીતે કરે જો આજે તો આપણે છે ને દૂધ કાઢવાનું મુશ્કેલ પડી જશે કેમ બહુ કીચડ થઈ ગયું આ વરસાદ પડી પડીને ઉપર બેહીને કાઢવાનું તમે હું કઈ ખોટું થોડું કીધું એટલે પાટલા ઉપર બેહીને કાઢવાનું એમ કે ભેંસ પર થોડું બેહીને કીધું આ રીતે કેતા એવું સમજો છેલ્લે ચાલો તારે આજનો વિડીયો અહીંયા રાખીશું મિત્રો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવ્યા હે તો સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી બધાને આવજો.